બધા દારૂ દેચી ને મારો મને મારી જ નાખો એમ મારી જિંદગી કઈ જીવા જેવી રાખી જ નથી તમે કેટલા સમય થી માંદો ને માંદો રહી છે કઈક સારા ડોક્ટર ને બતાવીએ તો ખબર પડે પણ તમારે હું તમારે તો દોસ્તાર સાથે જવાનું પીવાનું ને લહેર કરવાનું આપણે પેલી બાટલી પીધી ને એ જરા ફોટા વોટ્સઅપ કર ને મને ફોટા ડિલીટ કરી નાખા આપડી બ્રાન્ડ ડિલીટ કરી નાખી તે પકા પણ હવે મારી પાસે અત્યારે પૈસા નથી એટલે ખાવાનું બની જાવ પાછો ફોન આવ્યો હતો ઘર કઈ રીતે ચાલે કઈ રીતે નહી કઈ ખબર નથી જયારે એ પૈસા માંગુ ત્યારે એમ જયારે પૈસા જ ના હોય પાર્ટી કરવા માટે તરત જ પૈસા નીકળી જાય આટલું કમાય છે પણ તોય ઘરમાં રૂપિયો નતા દોસ્તાનો ફોન આવે દારૂ લાવવાનું છે તો તરત પૈસા નીકળે ઘરની પરિસ્થિતિ તો જોવી જ નથી ખાલી દોસ્તારો જ છે અલ્યા બાકી મોત છે હા આપણી મોત છે આપણી તારની દોસ્તી વચ્ચે એક સોંગ હો જાય હા થઈ જાય હા હા એ તારી મારે ભાઈ બંધીને નજર ન લાગે આગે એ તારી મારે ભાઈ બંધીને નજર ન લાગે નહીં લાગે નહીં લાગે મારા દોસ્તને કદી ઠોકર ન લાગે આ વાહ 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 એવું પડે હા ભાઈ વાહ આ
આ બાબલો એ કેટલા સમયથી બીમાર છે એની કોઈ ચિંતા નથી. જો વેરો, હા પાકો, આપણા ત્રણને દોસ્તીમાં કોઈ દિવસ દરાર નહીં પડવી જોઈએ. નહીં પડવી જોઈએ. હા પાકો. નહીં પડે. આ ટીમ નહીં પડે. હા પાકો. આ ટીમ પાકો માં પાકો. આમ માં ટીમ. નો 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 નો. આટલી બધી બી દોસ્તી સારી નહીં કહેવાય હો. હા સોરી સોરી સોરી. આ મારો પાકો નોટી ભાઈ. તમે તો ચૂપ જ રહેજો, કઈ બોલતા જ નહીં. આ ખીચડી બનાવવા મૂકી છે. ખીચડી ને ખીચડી બનાવીને ખવડાય. હમણાં લઈ આવો. હા પાકા, પેટ્રોલ પતી ગયું. એનામાં પૈસા છે, ઘરમાં માંગા તો પૈસા નથી. જો પાકા આવું નહીં ચાલે, હજી ટાઈમ છે, સુધરી જા. દોસ્તાર તો છે જ ને, રહેવાના જ છે, પણ ઘરમાં ધ્યાન આપવું પડે ને. મને તો બહુ ટેન્શન આવે છે, તમને કઈ પૈરી નથી. હવે કોણ છે તમારા સિવાય અમારું? તમે જ આવું કરો તો કઈ રીતે ચાલુ?
કીધા વગર હોસ્પિટલમાં પૈસા જમા કરાવી દીધા. અરે પકા, દોસ્તારની ફરજ હોય દોસ્તારની મદદ કરવાનું. અને તને કેમ ખબર પડી કે બાબલો બીમાર છે? એ તો તે દિવસે છે ને, યાદ છે તને મેં ફોન કર્યો હતો 300 રૂપિયા પેટીએમ માટે? તે દિવસે તું ફોન કટ કરવાનું ભૂલી ગયો હતો. અને શું થયું બાબલાને? એટલી મોટી રકમ તમારથી ના ચૂકવાય, પણ અમારા કિંમતી ઘરે ના છે એ લઈ લ્યો, ને જે બાકી રહેશે હું અમે થોડા થોડા કરીને આપી દઈશ. અરે અરે, ના ભાભી ના, આ તો અમારી ફરજ કહેવાય કે અમે દોસ્તારની મદદ કરીએ. આવા દુઃખના સમયે અમે સાથ ના આપીએ તો અમારી દોસ્તી શું કામની? અને હવે અમને પણ ખબર પડી ગઈ છે કે અમે જે રસ્તા પર ચાલતા હતા એ રસ્તો સાવ ખોટો હતો, અને અમારા લીધે અમારા ઘરમાં તો ઝઘડા થતા જ હતા પણ તમારા ઘરમાં પણ ઝઘડા થતા હતા. અને આજેથી અમે 3 જણા સંકલ્પ લઈએ છીએ કે ખોટો રસ્તો છોડીને સીધા રસ્તે ચાલીશું, અને જીવનમાં ખૂબ મહેનત કરીશું અને ખૂબ આગળ વધીશું. તો મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને આપણી બ્લોગર બાબા ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આવા જ નવા નવા વિડીયો આવતા રહેશે. તો મળીશું પાછા નવા વિડીયોમાં. હસતા રહો, મસ્ત રહો.